નમસ્કાર દર્શક મિત્રો જીટીપીએલની ગુજરાતી ચેનલના વેકઅપ કોલ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો વેકઅપ કોલ વેકઅપ આપણે જાગવાનું છે હવે ઈસવીસન બે હજાર વીસનું વર્ષ સમગ્ર જગત માટે હાહાકાર મચાવનારું રહ્યું આ છેક આપણે વિચારીએ આખા લોકડાઉનથી લઈને આ કોરોનાએ આપણને તહસમહસ કરી નાખ્યા આપ સૌ જાણો છો કેટલાય ધંધા રોજગાર બધું જ જાણે બંધ અમુક માસ માટે રાખવું પડ્યું કેટલાય ધંધા રોજગાર માણસોને બદલવા પડ્યા નવી વાતોને નવા દોર સાથે ફરી જિંદગીને શરૂઆત કરવી પડી આ બધું જ જરૂરી હતું લોકડાઉન અને કોરોનાના સંક્રમણ દરમિયાન હજી પણ આપણે કોરોનાથી સંક્રમિત છીએ જ હજી પણ વેક્સિન આવે અને વેક્સિન કારગત નીવડે ત્યાં સુધી અત્યારે આપણે બધા જ કોરોના કાળમાં પોતાની જાત સાથે અને સમાજ સાથે દેશ સાથે જગત સાથે આપણે ખભે ખભા મિલાવીને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને આપણે વારંવાર હાથ ધોઈને આપણું કામ શરૂ રાખ્યું છે ચાલુ રાખવું જ પડે નહીં તો આપણી ઇકોનોમિકલ કન્ડિશન આપણી આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ જાય અને આપણે આપણને કોઈને પણ આ વસ્તુ પરવડે નહીં વેકઅપ કોલથી આપણે એ જ વાત કરવી છે આપણે એજ્યુકેશન આપણે ખાસ વાત એ કરીએ કે બાળકો બાળકોએ અત્યારે આ કોરોના દરમિયાન વર્ચ્યુઅલ અભ્યાસથી ટેવાવું પડ્યું છે અને આપણા કાર્યક્રમના સપોર્ટેડ વર્ચ્યુઅલ અભ્યાસ છે એમને આપણે વંદન કરીએ છીએ કે વેકઅપ કોલથી આપણે હવે જાગવું છે આજના વેકઅપ કોલના આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આદરણીય શ્રી મિત્તલ રાણાજી નમસ્કાર સાહેબ નમસ્કાર મિત્તલ રાણાજી રાનેશ કેરિયર મેનેજમેન્ટ હબને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કેટલાય સમયથી ચલાવી રહ્યા છે પોતે મેનેજિંગ ડિરેક્ટર છે ઓગણીસ વર્ષથી સતત આ શૈક્ષણિક કાર્યમાં સંલગ્ન છે અનેક જગ્યાએ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ તેઓ કામ કરી રહ્યા છે મિત્તલ રાણાજી ખાસ તો એમને પેરેન્ટિંગ કોચ એટલે પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેની જે જનરેશન ગેપ અને જનરેશન ગેપ એટલે બાળકો છે અને માતા પિતા છે પરિસ્થિતિ કોરોનાની છે જનરેશન ગેપ તો થોડીક દૂરની વાત છે પરંતુ અત્યારની જે પરિસ્થિતિ કોરોના ગેપની જે ઊભી થઈ છે એને એ ખાઈને પૂરી કરવામાં હંમેશા એ તત્પર રહ્યા છે સતત બાળકો અને માતા પિતા સાથે પેરેન્ટ્સ સાથે તેઓ સતત સંપર્કમાં રહે છે ચિંતિત રહે છે કે કઈ રીતે બાળકો વર્ચ્યુઅલ માધ્યમથી ટેવાય અને વર્ચ્યુઅલ માધ્યમ એટલે આપણે જે બાળકોને આપણે મોબાઈલ આપતા પણ અચકાતા હતા એ મોબાઈલ સાથે બાળકોનો પનારો પડ્યો છે એમને એજ્યુકેશન એમને અભ્યાસ મોબાઈલથી કરવો પડ્યો છે અને એ જ એ જ વાત આ પેરેન્ટ્સ કઈ રીતે સમજી શકીએ બાળકોને કઈ રીતે કઈ રીતે આપણે સુલેહથી આપણે આ વાત કરાવી શકીએ કઈ રીતે ભણાવી શકીએ એ બધી જ વાતોને કેન્દ્રિત ધ્યાનમાં રાખીને મિત્તલ રાણાજી સરસ રીતે પેરેન્ટિંગ કોચ તરીકે એમનું નામ આ એજ્યુકેશન ફિલ્ડમાં કર્યું છે જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ પેરેન્ટ્સ વતી આપ સૌ સમાજ વતી હું એમનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર સાહેબ થેન્ક યુ મિત્તલ રાણાજી પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આ સપોર્ટેડ બાય વર્ચ્યુઅલ અભ્યાસમાં આપણે આ પેરેન્ટિંગ કોચ મિત્તલ રાણા સાથે વાત કરી રહ્યા છીએ મિત્તલ રાણાજી તમારી આપણે પ્રથમ પ્રશ્ન એ કરવો છે કે કોરોના કાળ પહેલાં અને કોરોના કાળ પછી તમારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે બાળકો અને પેરેન્ટ્સ વચ્ચેની જે ખાઈ ઊભી થઈ જે જરૂરિયાત ઊભી થઈ આપણે મોબાઈલની અને વર્ચ્યુઅલ માધ્યમથી ભણાવવાનું શરૂ થયું એ અંગે થોડીક વાત ચોક્કસ સૌ પ્રથમ તો જીટીપીએલ માધ્યમનો હું આભાર માનીશ કે એમણે એક આ સરસ પ્લેટફોર્મ ઊભું કર્યું કે જે વર્ચ્યુઅલ અભ્યાસ દ્વારા બાળકોમાં જે પરિવર્તન આવ્યું છે સ્પેસિફિકલી કોરોના કાળ પહેલાની જે પરિસ્થિતિ હતી એમાં એક સામાન્ય પ્રશ્ન જે પેરેન્ટ્સ તરફથી જોવા મળતો હતો એ પ્રશ્ન એવો હતો કે બાળકોને મોબાઈલ કેવી રીતે છોડાવવા બાળકો સતત મોબાઈલ સાથે લાગેલા રહેતા હતા એમાં જે પ્રશ્નો ઊભા થતા હતા એની કેવી રીતે દૂર કરવા એના માટેના પ્રશ્નો ઊભા થતા હતા પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે હવે એવો પ્રશ્ન ઊભો થયો છે કે ઘણા બધા બાળકોને મોબાઈલ કેવી રીતે પકડાવવા કારણ કે ઘણા બધા બાળકો આજે ઓનલાઈન ભણી રહ્યા છે પરંતુ આજે બાળક પણ ઓનલાઈન ભણીને સ્ક્રીનની સામે સતત બેસીને થાકી ચૂક્યું છે હાજી ત્યારે એ એક પ્રશ્ન બને છે કે કેવી રીતે એ બાળકને સતત એક સ્ક્રીનની સામે બેસાડી અને ભણાવવું સો આજના આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ અનુસાર ઘણી બધી વસ્તુઓ જ્યારે અમે ટોડલરના કાઉન્સિલિંગ્સ કરીએ છીએ જ્યારે બીજા ફ્રેન્ડ્સને જણાવવામાં આવે છે ત્યારે એ પણ પડે છે કે કેટલા સ્ક્રીનના ડિસ્ટન્સ ઉપર બાળકને ભણવું જોઈએ જેથી એ સ્ક્રીનની એના રિઝોલ્યુશનની બહુ જ ખરાબ અસર એની આંખ ઉપર ના થાય સ્પેસિફિકલી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓએ બહુ જ સરસ રીતે આ ઓનલાઈન અભ્યાસને પોતાના એક ટાઈમટેબલ અનુસાર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આજે પણ ઘણા બધા બાળકો એ ઓનલાઈન એજ્યુકેશનને સમજી નથી શકતા તો એ પરિસ્થિતિની અંદર પણ કેવી રીતે આપણે એક ટાઈમટેબલ સેટ કરવું સ્પેસિફિકલી પેરેન્ટ્સને અહીંયા ચોક્કસ કહેવામાં આવશે કે પોતાના બાળકને મોબાઈલની સામે બેસાડતા પહેલાં એ મોબાઈલના પહેલાં આપણે ઉપયોગ અને દુરુપયોગ નહોતા વિચારતા હવે આપણે બધું જ વિચારતા થઈ ગયા ઘણા બધા બાળકો એવા હતા કે ભાઈ આપણે બાળકને બેસાડી દઈએ છીએ આજે ઓનલાઈનમાં પણ ઘણા બધા બાળકો એમાં પણ ગેમ રમતા હોય છે હાજી તો એ પ્રશ્નોને પણ કેવી રીતે દૂર કરવા એની ઉપર અત્યારે અમે ટોટલી ફોકસ કરીએ મારા કાઉન્સિલિંગ દરમિયાન બી પેરેન્ટ્સ અને બાળકને એ જ વસ્તુ સમજાવવામાં આવે છે કે કેવી રીતે આપણા મોબાઈલનો સારામાં સારો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે અભ્યાસને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું જોઈએ ખૂબ સરસ રાણા સાહેબ આપે બીબીએ અને એમ કોમ કર્યું છે એકાઉન્ટિંગ એકાઉન્ટન્સી સાથે અને સીધા જ આપ કોચિંગમાં આવી ગયા છો પેરેન્ટિંગ કોચમાં આ અનુભવ કોરોના કાળ પહેલાં કેવો હતો અનુભવ પહેલાં એવો હતો કે સ્પેસિફિકલી એવું કહેવામાં આવે કે પેરેન્ટિંગ તરીકે મારું એક કોચિંગ તરીકે મારે આગળ આવવું એક સાયકોલોજી સાથે જોડે છે કારણ કે જ્યારે મારું પોતાનું જે ઘડતર થયું મેં સ્ટ્રગલ જોયું છે મારી લાઈફમાં મને ખબર હતી કે ઘણી બધી પરિસ્થિતિઓમાં કેવી રીતે આગળ વધવું કારણ કે એવું કહી શકાય કે જે હું દસમા કે બારમા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મારા ખુદના ઘરની પરિસ્થિતિ કદાચ એટલી બધી સારી નથી કે કેવી રીતે આગળ આવવું એ મોટો પ્રશ્ન હતો અને એ પ્રશ્નમાં મારા પેરેન્ટ્સે જે મને સાથ સહકાર આપ્યો અને જે રીતે મને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે એ અનુસાર એ પરિસ્થિતિઓમાં કેવી રીતે લડવું આઈ ટોટલી રિમેમ્બર દેટ કે ઓલવેઝ માય ફાધર સેટ દેટ કે કોઈ પણ સમય છે ને જતો રહેશે સો માય ફાધર ઇઝ ઓલવેઝ અ પોઝિટિવ હંમેશા પોઝિટિવ રીતે અમને એ કપરી પરિસ્થિતિમાં પણ મને છે મારા બ્રધરને છે એક અલગ લેવલે લઈ જવાનો એમને પ્રયત્ન કર્યો પણ એક વસ્તુ એ બી હું શીખ્યું મારા પેરેન્ટ્સ સાથેથી કે એક પેરેન્ટ્સની જીદ હોય ને તો બાળકો સક્સેસ થયા વગર રહેતા નથી કારણ કે મારા ફાધરની એ જીદ હતી કે ના ગમે તેમ થાય મારે મારા બાળકોને એક સારા લેવલે પહોંચાડવા છે જસ્ટ બીકોઝ ઓફ માય મધર ફાધર એમની એ જીદના કારણે કદાચ આજે અમે આ લેવલે પહોંચ્યા છીએ કે એક નવ પરિસ્થિતિનું અમે નિર્માણ કરી શક્યા છીએ સો હું અહીંયા પેરેન્ટ્સને કહીશ ચોક્કસ કે એક મહત્વની વસ્તુ છે કે સ્ટ્રગલ મેક્સ અવર ઇમ્યુનિ સિસ્ટમ સ્ટ્રોંગ કે આપણું સ્ટ્રગલ આપણા બાળક માટે જે રોગપ્રતિકારક શક્તિ છે ને એ વધારે સ્ટ્રોંગ બનાવી કાઢે છે કારણ કે આપણી જે લડવાની ભાવના છે આપણી જે સામે કોઈ પણ પરિસ્થિતિને ચેન્જ કરવાની જે ભાવના છે એ જ ભાવના આપણને કોઈ રોગ થવાની તાકાત રાખતું નથી કારણ કે આપણને ખબર છે કે જો મને કાળક ક્યાંક થઈ ગયું કશુંક તો હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી નથી શકવાનો સો આઈ ઓલવેઝ બિલીવ કે સ્ટ્રગલ મેક્સ ધ ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ ક્યાં બાત છે દર્શક મિત્રો અને પેરેન્ટ્સ ખાસ વાત મિત્તલ રાણા સાથે આપણે જે વાત કરી એ પરથી આપણને ખબર પડે છે કે પેરેન્ટ્સ એટલા પ્રયત્નો તો કરી જ લેવા કે બાળકને ઉદાહરણ લેવા માટે બાજુમાં ના જવું પડે અને એ જ વાત સ્ટ્રગલ સબકી બીગડી કો બનાને નીકળે યાર હમતુમ બી દીવાને નીકળે આપણે આ જ વસ્તુ છે બધાની 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 બગડેલી હોય છે ને એને આ પેરેન્ટ્સ પેરેન્ટિંગ કોચ મિત્તલ રાણાજી એને સુધારવાનો પ્રયત્ન કરે છે સ્વ અનુભવ દ્વારા એમણે જાતે એટલા બધા અનુભવ કરી લીધા છે અને સ્ટ્રગલમાંથી જ તમારી જાત તમારો આત્મા નિખરતો હોય છે મિત્તલ રાણાજી ખૂબ સરસ તમારો અનુભવ આ પેરેન્ટિંગ કોચ મારફતે બાળકો સુધી પહોંચે છે અને બાળકોને પણ એ જ વિનંતી કે તમે જ્યારે આ અત્યારે એપિસોડ આ જે જોઈ રહ્યા છો જે બેકઅપ કોલ હવે જાગવાનું છે અહીંથી તમને આ કોન્ફિડેન્શિયલ વાતો અને જે તમારી ઇમેજિનેશન પાવર કઈ રીતે વધી શકે એ જ વાતો અને કઈ રીતે તમે સ્માર્ટ સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ સ્ટાર્ટર બની શકો કઈ રીતે તમારા માતા પિતાના કહ્યા વગર પણ તમે ઓનલાઈન વર્ચ્યુઅલ અભ્યાસમાં જોડાયા છો એમ પણ પાછા આ વર્ચ્યુઅલ અભ્યાસ ગયા પછી તમે કઈ રીતે પાછા આપણી મૂળ પરિસ્થિતિમાં આવી જવાના છો કારણ કે રાણાજી આપણે જાણીએ છીએ કે આ વર્ચ્યુઅલ અભ્યાસ પહેલાં સૌ બ્લેકબોર્ડ અને માર્કર પેન અને ડાયરેક્ટલી અભ્યાસથી ટેવાયેલા હતા હવે અત્યારે વર્ચ્યુઅલ અભ્યાસ થયો છે હવે બાળકોને તમને તમે પેરેન્ટિંગ કોચ છો તો તમને કયા કઈ 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 તકલીફો સાંભળવા મળે છે ખાસ તકલીફો કે જે અત્યારે વર્ચ્યુઅલ અભ્યાસમાં નડતર રૂપ છે ઘણા બધા પેરેન્ટ્સ તરફથી એ વસ્તુ જાણવા મળી છે કે બાળક એક જગ્યાએ સ્થિર થઈને ભણતું નથી હાજી એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે ઘણા બધા બાળકોને આંખોની પણ નાની મોટી તકલીફો જોવા મળે છે કે સતત સ્ક્રીનની સામે બેસવાથી અને આંખના પણ ઇસ્યુઝ ઊભા થયા છે એટલે સ્પેસિફિકલી અહીંયા પેરેન્ટ્સને બી એ જ વસ્તુ હું કહું છું કે કદાચ બાળક ક્લાસના બધા જ લેક્ચર એટેન્ડ ના કરે તો ઇટ્સ ઓકે પણ એની સામે એ જે મેઇન લેક્ચર્સ એટેન્ડ કરે અને એની પાછળ જે છે આજની પહેલાંની જે પરિસ્થિતિ એ એવું હતું કે પેરેન્ટ્સ એ પોતાના સ્કૂલના શિક્ષકને જઈને પૂછતો હતો કે મારા બાળકનો ગ્રાફ કેવો છે હવે પરિસ્થિતિ થોડી બદલાઈ છે ત્યારે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે સ્કૂલના શિક્ષકોએ પેરેન્ટ્સને પૂછવું પડે કે અત્યારે જે ઘર અભ્યાસ ચાલી રહ્યો છે તેમાં તમારા બાળકનો ગ્રાફ કેવો છે આજે આપણે એ વસ્તુ જોવા જઈએ તો ઘણી બધી વસ્તુ આપણે જે રીતે રિઝલ્ટ્સ જોતા હતા એના ટીચરના કોન્ટેકમાં રહી અને જાણવાનો પ્રયત્ન કરતા હતા કે મારા બાળકમાં શું પરિવર્તન આવ્યું છે હોમવર્ક કરે છે નથી કરતું એની રેગ્યુલરિટી કેવી છે એનામાં પ્રોગ્રેસ કેવો છે આપણે ટીચરને પૂછતા હતા પણ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ટીચરની સામે બાળક છે પણ એનો પ્રોગ્રેસ દેખાતો નથી સો આજે એક ટીચર અને પેરેન્ટ્સ વચ્ચેનું એ કોમ્યુનિકેશન આવવું જોઈએ કે પેરેન્ટ્સ એ ટીચરને જણાવવા જોઈએ કે ભાઈ એ ઘરમાં કઈ પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યું છે માત્ર મોબાઈલની સામે બેસાડી લેક્ચર ભરાઈ દેવાથી એનો અભ્યાસ ખરેખર થઈ નથી રહ્યો પણ એ ટીચર દ્વારા જે ખરા અર્થમાં જે એમને અસાઇનમેન્ટ્સ આપવામાં આવે છે જે ભણતર લગતી માહિતી આપવામાં આવે છે અત્યારની પરિસ્થિતિ અનુસાર એ ઘરમાં અત્યારે સ્પેસિફિકલી સૌથી વધારે બાળક એના માતા સાથે રહી રહ્યું છે તો એના માતાને સૌથી વધારે ખબર હશે આજે તમે જુઓ તો પહેલાં સ્કૂલોની બહાર એક પંદર વીસ પચીસ માતાઓનું ટોળું ઊભું હોય પોતાના બાળકને લેવા માટેને એ વખતે ઘણી બધી એવી ચર્ચાઓ થતી હોય કે જે બાળકને અનુલક્ષીને કરવામાં આવે એના ટીચર સામે પ્રશ્નો રજૂ કરવામાં આવતા હોય પણ શું તમે આ પ્રશ્નો અત્યારે તમે જે ઘરમાં ફેસ કરી રહ્યા છો તે એના ટીચર સાથે ટેલિફોનિક કોન્ટેક્ટ દ્વારા કે પર્સનલ એકાદ વખત સ્કૂલના ટીચરને વિઝિટ કરી અને તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ મારા બાળકની અત્યારે વર્તમાનમાં આ પરિસ્થિતિ છે તો એને કેવી રીતે આપણે શોર્ટઆઉટ કરવી વર્ચ્યુઅલી એને કેવી રીતે શોર્ટ આઉટ કરવી જો એ કોમ્યુનિકેશન ગેપ ઓછો થશે તો ડેફિનેટલી આપણા બાળકને આપણે બેસ્ટ ઓનલાઈન શિક્ષણ તરફ આપણે વાળી શકીશું ખૂબ સરસ રાણા સાહેબ આ કોમ્યુનિકેશન ડિફરન્સની આપણે જે વાત કરી અત્યારના બાળકો અને અત્યારે માતા પિતા આપણી ઉંમરના એનાથી સહેજ આપણે આગળની વાત નથી કરવી આપણે જ ઉંમરની વાત કરી અત્યારે બાળકો અત્યારે ફેસ જે કરી રહ્યા છે એ આપણા જ બાળકો કરી રહ્યા છે કારણ કે મારી ડોટર મારો સન અત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી જ ભણી રહ્યા છે અને કદાચ આપણા પણ મિત્તલ રાણા સાહેબ મારે એ વાત કરવી છે કે આપણે જે જનરેશન ગેપની જે વાત કરીએ છીએ આજનું બાળક ડિજિટલ થઈ ગયું છે આપણે કદાચ બે હજાર પાંચ પછી જ આ મોબાઈલનું સંક્રમણ વધી ગયું મારે એ વાત કરવી છે આ જનરેશન ગેપ મને એક અદમ ટંકારવી સાહેબનું મુક્તક એક સરસ યાદ આવે કે બાપ દીકરો રહે છે યુકેમાં બેઉની વચ્ચે રોજ ફાઇટ છે બાપ છે લહેંગાના જેવો ઢીલો દીકરો જીન્સ જેવો ટાઈટ છે રાણા સાહેબ આ આ પરિસ્થિતિ જનરેશન ગેપ આપણે વિચારીએ છીએ બાળક અત્યારે વધારે ડિજિટલ થઈ ગયું છે વધારે મોબાઈલથી સતત ગેમ અને આપણાથી થોડોક વધારે ડિજિટલ છે આપણે આ વસ્તુ નથી કરી શક્યા અત્યારનું જનરેશનને તમે હવે આ જનરેશન ગેપ ના કહેવાય કે આ સમયની માંગ છે અને એક બાજુ મા બાપને તમે પેરેન્ટિંગ કોચ તરીકે તમે અનુભવતા હશો કે આ વસ્તુ મા બાપને જરાક થોડીક પહેલાં તો આ વર્ચ્યુઅલ અભ્યાસ નહોતો એ પહેલાં તો ઘણું બધું મોબાઈલ આપતા જ નહોતા બાળકને ત્યારે ડિજિટલ યુગની જરૂરિયાત થઈ ગઈ છે આ વખતે તમે પેરેન્ટિંગ કોચ તરીકે તમે શું અનુભવ્યું સ્પેસિફિકલી એક વસ્તુ બહુ જ ચોક્કસ છે કે અહીંયા પેરેન્ટ્સની માનસિકતા આપણા જનરેશનથી શરૂ કરીને અત્યાર સુધીના જે પેરેન્ટ્સની માનસિકતા જોવામાં આવે તો તમે એ વસ્તુનો હંમેશા અભ્યાસ કરજો કે દસમાંથી નવ પેરેન્ટ્સ એવું વિચારે છે કે મેં મારી લાઈફમાં જે સ્ટ્રગલ જોયું એ મારું બાળક ના જોવે અને એના કારણે આજનો પેરેન્ટ્સ આજનો વાલી એ એના બાળકને જરૂરત કરતાં વધારે ફેસિલિટીઝ આપવાની શરૂ કરી દીધી અને એક કમ્ફર્ટ ઝોનમાં રાખવાનો શરૂ કરી દીધો અને એ કમ્ફર્ટ ઝોનમાં જ્યારે બાળક રહેવાનું શરૂ કરે છે તો બટ ઓબ્વિયસ છે કે એનામાં એક લેઝીનેસ આવે છે એની થિંકિંગમાં એક લેઝીનેસ આવે છે પહેલાંનું બાળક જે ધૂળમાં રમતું હતું બહાર મજા મસ્તી કરતું હતું આજે એ બાળક એક મોબાઈલની દુનિયામાં સ્ટક થઈને રહી ગયું છે તો પેરેન્ટ્સને સૌથી પહેલાં તો અહીંયા કે કમ્ફર્ટ ઝોન બાળકને કેટલો આપવો જોઈએ ક્યારે આપવો જોઈએ અને તમે નક્કી કરો કે હું એને કેમ આપી રહ્યો છું ઘણા બધા પેરેન્ટ્સ સાથે પેરેન્ટિંગમાં એવું બી જણાવવામાં આવે છે કે તમે એક વસ્તુ સામાન્ય રીતે વિચારો કે પેરેન્ટ્સ એવું વિચારે છે કે હું મારા બાળકને ક્વોલિટી ટાઈમ આપું પણ ક્વોલિટી ટાઈમનું મિનિંગ એની ડેફિનેશન શું છે એ પહેલાં તમે ખુદ જાણો ઘણા બધા પેરેન્ટ્સ એવું વિચારે છે કે આજે હું એને ટીવી જોવા લઈ જાઉં છું મોબાઈલમાં સિનેમા જોવા લઈ જાઉં છું એ સિનેમામાં તમે જાઓ છો પણ તમે એ વસ્તુને વિચારો કે તમે જ્યારે સિનેમામાં પોતાના ફેમિલીને લઈને જાઓ છો એક લાઇનમાં તમે પાંચ જણા કે ચાર જણા સાથે બેઠા હો છો ત્યારે એ પરિસ્થિતિમાં તમે ટાઈમ તમે એ ચાર જણા કે ત્રણ જણાના ફેમિલીને નથી આપી રહ્યા તમે સામે એક્ટરને એ ટાઈમ આપી રહ્યા છો યુ ફીલ દેટ કે મેં મારા ફેમિલીને ટાઈમ આપ્યો પણ એકચ્યુઅલી એ ટાઈમ આપતા નથી સો એક ક્લિયર વસ્તુ છે કે સૌથી પહેલાં તો અહીંયા વાલી તરીકે તમારે એક માનસિક માનસિકતામાંથી બહાર આવવું જોઈએ કે હું મારા બાળકને કેટલો કમ્ફર્ટ ઝોન આપીશ કેમ આપીશ અને ક્યારે આપીશ કારણ કે આ માનસિકતા જો બદલાશે તો જ બાળકને તમે એક નવા લેવલે લઈ જવાની શરૂઆત કરશો અને એક વસ્તુ ચોક્કસ છે કે આજે બાળકને આપણે ક્યારેય પ્રોબ્લેમ શું છે ફેસ શું કરવો કેવી રીતે કરવો એની ક્યારેય ટ્રેનિંગ નથી આપી અને આ ટ્રેનિંગ જે જીવન આપી શકે ને એ વાતો ના આપી શકે આજે ઘણા બધા પેરેન્ટિંગમાં હું ઘણા બધા પેરેન્ટ્સને કહું છું કે એંસી વીસ ટકાનો રેશિયો રાખો એંસી ટકા કમ્ફર્ટ ઝોનમાં રાખો પણ વીસ ટકા લાઈફમાં પ્રોબ્લેમ શું છે એને કેવી રીતે ફેસ કરવો અને એના સોલ્યુશન્સ એના નિર્ણયો તમે તમારા બાળકને જાતે લેતા શીખવાડો તો આવનારા દરેક સમય માટે એ પૂર્ણ રીતે તૈયાર થશે જેથી એ બાળકને ખબર પડશે કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં પણ આપણે કેવી રીતે ઊભા રહેવું જોઈએ રાણા સાહેબ ખૂબ સરસ વાત કરી આપે મને થોડીક આપણે થોડાક સમયને પાછો લઈ જવો છે રાણા સાહેબ આપણી વાત કરીએ તો પાંચમા છઠ્ઠા સુધી કદાચ કે સાતમા સુધી આપણે કોઈ પ્રેશરમાં નથી રહ્યા ચોક્કસ શાંતિથી રહ્યા છીએ ફર્યા છીએ રમ્યા છીએ સ્કૂલમાં ગયા છીએ લેસન નથી પણ કર્યું અત્યારનું બાળક ડિજિટલ યુગના આ ટીવીના કારણે કેટલી કોમ્પિટિશનો કેટલાય સા તારે જમી પીને કેટલાય શોખ બાળકને એકસાથે ઘણું બધું આપી દેવું છે મા બાપને બાળક હજુ તૈયાર નથી રાણા સાહેબ તમે એને સંગીતમાં માસ્ટર કરવું છે તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીને ડૉક્ટર એક સાઈડ બનાવવું છે તમારે એને કોમ્પિટિશનમાં નાખી દેવું છે બાળક પાંચ પાંચમા સાતમા સુધી તો એને મુક્ત રાખવું જ જોઈએ કે બાળકે પરમાત્મા એ લખેલો પ્રેમ પત્ર છે પૃથ્વી ઉપર ચોક્કસ ચોક્કસ એવું નથી લાગતું તમને કે પેરેન્ટિંગ કોચ તરીકે તમને પ્રશ્ન કરું છું કે ખરેખર એવું નથી લાગતું કે મા-માતાની અપેક્ષાઓ વધી ગઈ છે બાળક ઉપર ચોક્કસ જો સૌથી વધારે કઈ બાળક ઉપર ભાર હોય ને તો માતા-પિતાની અપેક્ષાઓનો ભાર છે ભણતરનો તો ભાર જ નથી એમ કહું તો ચાલે કારણ કે હંમેશા હું એક વસ્તુ કહું છું કે કોઈ પણ વસ્તુને જો એન્જોય કરવામાં આવે તો એ બાળકને યાદ રહી જતું હોય છે કેવી રીતે તો આપણે એક સામાન્ય વસ્તુ છે કે આપણે બાળકને આજે પણ કોઈના લગ્ન પ્રસંગે લઈ જવું હોય ને તો આંગળી પકડીને ફટાફટ સરસ મજાનું તૈયાર કરીને આપણે લઈ જઈએ છીએ આપણી સાથે પણ કોઈના મરણ પ્રસંગે લઈ જવું હોય ને તો આજે આપણે બાળકને સાથે લઈ જવા તૈયાર નથી બાળક મરણ પ્રસંગે ક્યારેય આપણી સાથે આવે કે જ્યારે પેલું છેલ્લું દસમા બારમાની વિધિ હોય ને છેલ્લા લાડવા ખાવાના હોય ને ત્યારે બાળક આપણી સાથે આવે કે એ બી તું જમીને પાછો જતો રહેજે ત્યારે અમારી સાથે રહેવાની જરૂર નથી હું ઘણા બધા પેરેન્ટ્સને કહું છું કે બાળક કાલ ઉઠીને તમારું સીએ બની ગયું હશે એન્જિનિયરિંગ કરી લીધું હશે મેડિકલમાં હશે તમે જે કમ્ફર્ટ ઝોનમાંથી એને એક લેવલ સુધીનું એક સારું ભવિષ્ય આપી દીધું છે પણ એની સાથે જે આપણા સંસ્કારની વાતો આપણે કરી રહ્યા છીએ જે આપણા વર્ચ્યુઅલની સાથે આપણે આ વસ્તુઓ આપણા બાળકમાં જવી જોઈએ જે કદાચ આપણે નથી આપી શકતા ક્યાંક એવું ન બને કે આવનારા ભવિષ્યમાં આપણું બાળક બહુ સરસ ભણેલું હશે બહુ જ સારી લાઇન ઉપર હશે પરંતુ એને એ ખબર નહીં હોય કે આ મૃત્યુ થયેલી આ લાશ આપણા ઘરમાં પડી છે એનું શું કરવું એ નોલેજ આપણે આપણા બાળકને જો કદાચ નહીં આપ્યું હોય તો એ પણ એને ગૂગલ ઉપર સર્ચ કરવું પડશે કે ભાઈ હવે આનું મારે શું કરવાનું છે જો તમે તમારા બાળકને ઓલરાઉન્ડર બનાવવા માગો છો તો સૌથી પહેલા તમે તમારા બાળકમાં પોટેન્શિયલ શું છે એ પોટેન્શિયલ ને બહાર લાવવાનો પ્રયત્ન કરો જો તમે એને સંગીતમાં આગળ લાવવા માગો છો તો એને મ્યુઝિક ઉપર ફોકસ કરો એનું વિઝન ક્લિયર હશે તો એ મિશન ઊભું થશે પછી એને સાયન્સ થીટાને કોસ્ટ થીટાની જરૂર નથી એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એને રસ છે એને કોઈ ગેમ્સમાં રસ છે પછી એને પડવાની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી કારણ કે ઘણી બધી વખત ઘણા બધા પેરેન્ટ્સને એ જ વસ્તુ સમજાવવામાં આવે છે કે આજે વિરાટ કોહલી વિરાટ કોહલી બન્યા છે કે મહેન્દ્રસિંહ ધોની મહેન્દ્રસિંહ ધોની બન્યા છે જેને જોઈને આપણું બાળક મોટું થઈ રહ્યું છે કે ઇન્સ્પાયર્ડ થઈ રહ્યું છે તો એના ઇન્સ્પાયરેશનના મુદ્દાને તમે પકડો કે એ કઈ બાબતમાંથી ઇન્સ્પાયર્ડ થઈ રહ્યું છે

અને સમાજ માટે અને આખા આખી આપણી સોસાયટી માટે આ બહુ મોટો પ્રશ્ન છે મા બાપે એમની અપેક્ષાઓ બાળક પર ના થોપવી જોઈએ તમે આંગળી પકડીને તમે જે વાત કરી કોઈ ફંક્શનમાં જઈએ છીએ તો બાળકને ત્યાં પણ શોકેસમાં અને શોપીસ તરીકે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ કે આ મારો દીકરો છે ને આવો છે ને આમ છે અને પરમાત્માએ કદાચ એના એનું નસીબ કંઈ અલગ રીતે લખીને મોકલ્યું એનામાં અલગ ક્વોલિટી હોય એ અલગ કંઈ કરી શકે તમારાથી અલગ તમે પેરેન્ટિંગ કોચ તરીકે તમને આ આ આ કેવું અનુભવાય વાતચીતમાં અને ફિફ ફિઝિકલ જ્યારે મળતા હોય બેઝિકલી હું હંમેશા પેરેન્ટ્સને કહું છું ઇવન કદાચ હું મારા જે ડીએમઆઈટી રિપોર્ટ્સને એ બધું જે તૈયાર કરું છું અને એમાં જ્યારે બાળકના પોટેન્શિયલ ઉપર વાત કરવામાં આવે છે કંઈની પર્સનાલિટી ઉપર વાત કરવામાં આવે છે જે અમે ડીએમઆઈટી રિપોર્ટ્સ તૈયાર કરીએ છીએ એમાં એટલી સુધીનું અમે બ્રીફ આપીએ છીએ કે બાળક વિઝ્યુઅલ છે ઓડિટરી છે કે કાઇનેથેટિક છે આપણને જો મારું બાળક જોઈને વધારે શીખે છે તો મારે એ જ રીતે મારા બાળકને તૈયાર કરવું જોઈએ સાંભળીને વધારે શીખે છે તો એ જ રીતે તૈયાર કરવું જોઈએ આપણે એમ જ ક્લિયર નથી કે મારું બાળક વિઝ્યુઅલ છે કે ઓડિટરી છે જો એમાં ક્લિયર નથી તો આપણે બાળકને જે બાળક જોઈને વધારે શીખે છે એને ક્યાંકને ક્યાંક સાંભળવાનું ઓછું લાગશે અને જે સાંભળીને વધારે શીખે છે એને જોવાનું નહીં ગમે એ બાળક ક્યાંક ઓછું લખશે એની નોટમાં બી કંઈક લખવાનું બાકી હશે એના રાઇટિંગ્સમાં બી થોડા પ્રોબ્લેમ હશે જો આ બધા મુદ્દાઓને જો એક પેરેન્ટ તરીકે જાણી લઈએ હું હંમેશા પેરેન્ટ્સને કહું છું ઇવન મારા ડીએમઆઈટી રિપોર્ટ્સમાં છેલ્લે લખીને આપું છું કે વર્લ્ડ બેસ્ટ ચાઇલ્ડ ઇઝ વિથ યુ સૌથી પહેલાં તો આ વસ્તુનો સ્વીકાર કરો કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક તમારી સાથે છે ઘણા બધા બાળકોની સાથે સંવાદ કર્યા પછી પેરેન્ટ્સને મળ્યા પછી હંમેશા એ વસ્તુ ક્લિયર થાય છે કે પેરેન્ટ્સને બાજુવાળાનું બાળક સારું લાગે છે પરંતુ પોતાનું બાળક સારું નથી લાગતું અને હું હંમેશા એ વસ્તુ પેરેન્ટ્સને કહું છું કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક જો તમારી જોડે છે તમે એનો સ્વીકાર કરો કારણ કે કુદરતે પણ ભગવાને પણ તમારી ક્ષમતા તમારી એબિલિટીને ધ્યાનમાં રાખીને તમને બાળક આપ્યું છે તો તમારા બાળકને એ તમારી એબિલિટીથી તમારી ક્ષમતાઓથી કયા નવા લેવલે લઈ જવું એ તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને બાળકને એક નવી ક્ષમતાઓ સુધી પહોંચાડવાની જવાબદારી આપણે વાલી તરીકે સ્વીકારવી જોઈએ નૈસર્ગિક વાતાવરણ મેં જે અગાઉ વાત કરી પાંચમાં છઠ્ઠા સુધી બાળકને એટલો બધો તો માર કોઈ પણ વસ્તુનો ના આપી દેવો જોઈએ એટલું બધું એટલું બધું માનસિક દબાણ જે કહી શકાય તમે જો અનુભવતા હશો બાળક કશું કશું એ એક્સપ્લેન નહીં કરી શકે પરંતુ એ અંદર અંદર ઘૂંટાતું હશે અને કદાચ એ કોઈ ગોલમાં સક્સેસ પણ થઈ જાય પરંતુ એનું જે ઘૂંટણ છે અંદરથી એ ક્યારેક તો બહાર આવે છે ચોક્કસ અને એ વખતે બહુ વિસ્ફોટ ખૂબ મોટો થતો હોય છે તો મા બાપને આપણે જે આ દર્શક મિત્રો પેરેન્ટિંગ કોસ્ટ તરીકે મિત્તલ રાણાજી ખૂબ સરસ વાતો કરી રહ્યા છે પરંતુ વાત તો ખાસ એ છે કે બાળક તો હજી બાળક છે એ એવું કહેવાય છે મારા ઘરડાબા કહેતા કે દસે સાન ન વિશે કળા આ આવી જાય તો આવી જાય ને તો પછી ના આવે રાણા સાહેબ રાઈટ રાઈટ તો બાળકમાં એનામાં પોતાનામાં જો એક એબિલિટી હશે તો ને કળા તો તમારા જીન્સમાંથી જ આવવાની છે તમારા સંસ્કારમાંથી જ આવવાની છે પરંતુ તમે આજુબાજુના પાડોશને દેખીને આજુબાજુની વાતો જોઈને આજુબાજુ અને ટીવી પર જોઈને તમે એટલું બધું તો માનસિક દબાણ બાળક ઉપર ક્રિએટ ના કરો રાણા સાહેબે આપણને એ જ બતાવ્યું છે રાણા સાહેબ પ્રેઝન્ટિંગ કોચ તરીકે મા બાપને અને છોકરાઓને પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનને તમારો સંદેશ હું પેરેન્ટ્સને ચોક્કસ એક સંદેશ આપીશ અને રિપીટેડલી હું ઘણા બધા પેરેન્ટ્સને કહી રહ્યો છું વન્સ અગેન કે સ્ટ્રગલ મેક્સ ઇમ્યુનો સિસ્ટમ સ્ટ્રોંગ કે સ્ટ્રગલ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે બાળકને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર કરો કે જે ઓલરાઉન્ડર બનવું જોઈએ માત્ર ભણતરની સાથે એનામાં સ્કિલ શું છે એનું પોટેન્શિયલ શું છે એને પણ તમે બહાર લાવવાનો એક વિકાસ કરો અને ચોક્કસ એક વસ્તુ કહીશ કે પ્રગતિના પથ પર પૂર્ણ વિરામ નથી હોતા આગળ વધતા માનવીને આરામ નથી હોતા જો બાળકને પ્રગતિ કરાવી છે તો એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવી અને એક નવી રાહ બતાવવાનો કરીએ જેથી બાળક એક નવી દિશામાં આગળ વધી શકે ખૂબ ખૂબ આભાર મિત્તલ રાણાજી સરસ વાત કરી કેરિયર મેનેજમેન્ટ હબ ચલાવી રહ્યા છો કેટલાય વર્ષોથી શિક્ષણના કાર્ય સાથે સંકળાયેલા છો આ વર્ચ્યુઅલ અભ્યાસે આપણને આ બેકઅપ કોલ કાર્યક્રમને સપોર્ટ કર્યો છે સપોર્ટેડ બાય વર્ચ્યુઅલ અભ્યાસ દર્શક મિત્રો પેરેન્ટ્સ મિત્રો આપણે મારે એ જ વાત કરવી છે આપણે મિત્તલ રાણાજી પાસેથી આપણે બાળકની સાથે અને મા બાપ સાથેની વાતો વર્ચ્યુલ અભ્યાસમાં અત્યારે કઈ રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કોરોના કાળ પહેલાંની પછીની બધી જ પરિસ્થિતિથી આપણે વાકેફ થયા છીએ આ સંવાદ તમને ખરેખર લાભપ્રદ નીવડે એવી આશા સાથે આપણે આજના આ વેકઅપ કોલ કાર્યક્રમને સમયના અભાવના કારણે પૂરો કરીએ છીએ દર્શક મિત્રો વેકઅપ કોલ કાર્યક્રમ સપોર્ટેડ બાય વર્ચ્યુઅલ અભ્યાસ આપ જોતા રહો અને આ અત્યારના સમયમાં કોરોના કાળમાં કઈ રીતે વર્ચ્યુઅલ અભ્યાસ થઈ શકે એ માટે બેકઅપ કોલ આપણે હવે જાગવાનું છે અને જાગીને આપણી ભૂલો સુધારીને પેરેન્ટ્સની વાત કરું તો બાળકોને આપણે એમને બેઠા કરવાના છે તો બાળક જ છે અને પરમાત્માએ પૃથ્વી પર લખેલું પ્રેમપત્ર છે મિત્તલ રાણા સાહેબ તમે સ્ટુડિયોમાં આવે એ માટે જીટીપીએલ પરિવાર વતી ને સૌ દર્શક મિત્રો વતી આપનો હાર્દિક આભાર માનું છું આભાર થેન્ક યુ